નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું હેમંત હિવરાલે વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપની સમક્ષ લઈને આવ્યો છું કંઈક નવું આપણી ચર્ચા થઈ હતી એ પ્રમાણે આપણે દરેક વીકની અંદર ન્યૂઝપેપરના કોઈપણ આર્ટિકલના આધારે ઓછામાં ઓછા ચારથી પાંચ લેક્ચર્સ લાવીશું અને કંઈક નવું જાણવાનો પ્રયત્ન કરીશું હમણાં છેલ્લા બે ચાર દિવસના ન્યૂઝપેપરની સામે જો તમે જુઓ તો તમને ત્યાં એક શબ્દ બહુ પિક્ચરમાં જોવા મળી રહ્યો છે એ છે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટરિંગ આપણા જે વાઇસ પ્રેસિડેન્ટ સાહેબ જે છે એમણે બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશનની વાત કરી હતી તો આપણે એના સંદર્ભમાં આ ચર્ચાને આગળ લઈ જઈશું અને આ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રિન બંધારણનું મૂળભૂત માળખું જે છે એનો જે સિદ્ધાંત જે છે એના સંદર્ભમાં ચર્ચા કરીશું પણ આ જે ચર્ચાની શરૂઆત કરી એની પહેલાં આપની માટે કંઈક લઈને આવ્યા છીએ અમે સત્યાવીસ જાન્યુઆરીથી અમારી એક નવી જીપીએસસીની બેચ લોન્ચ થઈ રહી છે અને આ બેચમાં જો તમે સત્યાવીસ તારીખ પહેલાં રજીસ્ટ્રેશન કરાવો છો તો માત્ર તમારે ફીસ પે કરવાની રહેશે પચાસ હજાર રૂપિયા રાઈટ હવે તો હું આપને કહીશ કે આ સત્યાવીસ તારીખ પહેલા એકવાર આવો અને આ સેન્ટરની મુલાકાત લઈ જાઓ અને વેબ સંકુલની આ બેચના સંદર્ભમાં મુલાકાત અહીંયા આવીને લઈ જાઓ આગળ વધીએ અને ચર્ચાને આગળ લઈ જઈએ તો હવે આ ચર્ચાને આગળ લઈ જતા આપણને ખ્યાલ આવે છે કે આ બે આર્ટિકલ્સ છે આ આર્ટિકલ જે છે એ તેર તારીખના ન્યૂઝપેપરમાં આવ્યો હતો અને આ જે આર્ટિકલ જે છે એ આજના ન્યૂઝપેપરમાં છે બટ બંને આર્ટિકલ એકબીજાને ખાસા મળતા જોડતા આવે છે કેમ કે આ એ સેમ સંદર્ભના આર્ટિકલ છે તો આર્ટિકલની ચર્ચા કરીએ અને થોડુંક કંઈક જાણવાનો પ્રયત્ન કરીએ હવે આ જે ખરેખર મુદ્દો જે છે મુદ્દો ચાલે છે શેની આજુબાજુ તમને ખ્યાલ હશે કે કોઈ પણ કન્ટ્રી લઈ લો ટેક એની કન્ટ્રી એમાં કોઈ પણ પ્રકારની રાજ્ય વ્યવસ્થા હોય તો એની અંદર મુખ્યત્વે ત્રણ પ્રકારના કાર્યો હોય અને આપણે એવું કહેતા પણ હોઈએ છીએ કે બંધારણના મુખ્યત્વે ત્રણ ઓર્ગન્સ છે ત્રણ અંગો છે ત્રણ મુખ્ય કાર્યો છે કયા તો કે ભાઈ કાયદા ઘડવાનો ધારાકીય કાર્ય એક છે કાયદાઓનું અમલ કરાવવાનો રાઈટ જેને આપણે કહીએ છીએ એક્ઝિક્યુટિવ વર્ક કારોબારી વર્ક અને એક છે જે ત્રીજું કાર્ય જે છે ન્યાય આપવાનો એટલે કે ન્યાયિક અંગ અને તમને ખ્યાલ હોય તો ઘણી વાર ન્યાયિક અંગ અને કાયદા ઘડવાના સંદર્ભમાં જે છે એકબીજા સાથે એ લોકોની ટકરાવની ઘટનાઓ બને છે અને એના જ સંદર્ભમાં આપણે આ ચર્ચા કરવાના છીએ હમણાં થોડાક દિવસ પહેલા એક સ્પીચ દરમિયાન આપણા વાઇસ પ્રેસિડેન્ટ સાહેબ કંઈક એવું કહે છે તો કે ભાઈ જો સુપ્રીમ કોર્ટ છે ને એક શબ્દ દર વખતે વાપરે છે કે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રિન કે ભાઈ બેઝિક સ્ટ્રક્ચર જે છે કોન્સ્ટિટ્યુશન એના સંદર્ભમાં આ શબ્દ વપરાય છે બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન તો કે કોઈ પણ કાયદો લઈને આવે ને તો એ કાયદાને જોતા કન્સ્ટિટ્યુશનને સંદર્ભમાં લેતા હંમેશા કહેવા માગે છે સુપ્રીમ કોર્ટ કે કોઈ કાયદો બંધારણની સાથે સુસંગત બેસે છે કે નહીં અને જો બંધારણની સાથે સુસંગત બેસતો હોય અને બંધારણમાં પણ કયા તો કે ભાઈ બેઝિક સ્ટ્રક્ચર મૂળભૂત માળખા સાથે સંલગ્ન બેસતો હોય તો જ એક કાયદો ભારતની અંદર કાયદાકીય રીતે માન્યતા ધરાવશે નહીં તો નહીં ધરાવે અને આ સ્પીચ દરમિયાન આપણા વાઇસ પ્રેસિડેન્ટ સાહેબ એવું કહે છે કે સુપ્રીમ કોર્ટે આની પહેલા એક કાયદો આવ્યો તો એ હતો નેશનલ જુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન આ જે નેશનલ જુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન એક્ટ જે આવ્યો તો એને નલ એન્ડ વોઇડ ડિક્લેર કરી દીધો હતો કેવો ડિક્લેર કર્યો હતો આને નલ એન્ડ વોઇડ ડિક્લેર કર્યો હતો કેમ નલેન્ડ વોઇડ ડિક્લેર કર્યો હતો એવું કીધું હતું કે ન્યાયતંત્રની સ્વતંત્રતા ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશરી ન્યાયતંત્રની જે સ્વતંત્રતા જે છે ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશરી જે છે એ ખરેખર મૂળભૂત માળખાનો ભાગ છે કે મૂળભૂત માળખું છે અને આ કાયદા દ્વારા ન્યાયતંત્રની જે સ્વતંત્રતા જે છે ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશરી જે છે એના ઉપર અસર થાય છે એવું કહીને સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે આ કાયદો બંધારણના મૂળભૂત માળખા સાથે સંલગ્ન બેસતો નથી અને આ કાયદાને શૂન્ય નલ એન્ડ વોઇડ ડિક્લેર કરવામાં આવ્યો હતો કે મૂળભૂત માળખા સાથે સંલગ્ન બેસતો નથી તો વાઇસ પ્રેસિડેન્ટ સાહેબ એવું કીધું તો કે ભાઈ કાયદા ઘડનારા જે લોકો જે છે ને એ પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ છે કે લોકો દ્વારા ચૂંટાઈને આવેલા છે આપણું જે ધારાકીય અંગ છે સંસદ છે લોકસભાની ખાસ વાત કરીએ તો કે લોકસભા તો કે લોકસભા જે છે લોકોનું પ્રતિનિધિત્વ છે રાજ્યસભા કે રાજ્યનું પ્રતિનિધિત્વ છે એમના દ્વારા ઘડવામાં આવેલા કાયદાને કે તમે નલ એન્ડ વાઇટ ડિક્લેર કરો છો તો આ કેટલા હદ સુધી યોગ્ય છે કે રાઈટ આવું કોના દ્વારા કહેવામાં આવ્યું તો આપણા વાઇસ પ્રેસિડેન્ટ સાહેબના દ્વારા તો જરા આપણે ચર્ચા કરીએ અને આની અંદર એક શબ્દ જે સંભળાય છે ધેટ ઇઝ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન તો કે ભાઈ આ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન ખરેખર છે શું તો એની વ્યાખ્યાયિત કરવા જઈએ તો વ્યાખ્યા કંઈક આવી થાય તો કે ભાઈ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રીન શું છે એક જ્યુડિશિયલ રિવ્યુ છે એક પ્રકારનો જે યુઝ કરવામાં આવે છે ધેટ ઇઝ યુઝ ટુ ટેસ્ટ ધી લીગાલિટી ઓફ એની લેજિસ્લેશન બાય ધી કોર્ટ કોઈ પણ કાયદાની લીગાલિટી કેટલો યોગ્ય છે સાદી ભાષામાં કહું તો તમે સમજી લો કે આપણું જે કોન્સ્ટિટ્યુશન જે છે બંધારણ જે છે ને એની સાથે સુસંગતતા ચકાસવામાં આવે છે કે શું આ જે બંધારણના મૂળ વિચારો જે છે મૂળ માળખું જે છે એની સાથે આ કાયદો સુસંગત બેસે છે અને જો બેસતો હોય તો જ એ કાયદો કેવા ગણાશે તો કે ભાઈ યોગ્ય ગણાશે નહીં તો એના શૂન્ય નલ એન્ડ વોઇડ ડિક્લેર કરવામાં આવે રાઈટ ડિસ ઇઝ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન હવે ખરેખર આ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રેન ઓરિજિન થાય છે ક્યાંથી આ મોર્ડન ખરેખર આ શબ્દ જે છે ને જર્મનીમાં બહુ ફેમસ થયો તમને ખ્યાલ હોય તો જર્મની ની અંદર આ જે નાઝી ગવર્મેન્ટ કે નાઝી રિઝીમ જે હતું આ રિઝીમે ઘણા કાયદાઓમાં ફેરફાર કર્યા હતા અને ડિક્ટેટરશીપ જેવું માહોલ ઊભું કરી દીધું હતું તમને ખ્યાલ હશે અને આના જ પછી જ્યારે આ ગવર્મેન્ટ આ પ્રકારની ગવર્મેન્ટ જાય છે જર્મનીમાંથી નવી ગવર્મેન્ટ બને છે નવા પ્રકારના કોન્સ્ટિટ્યુશન તરફ વિચાર કરનારી ગવર્મેન્ટ બને છે તો એ લઈને આવે છે એક શબ્દ તો કે ભાઈ કાયદાકીય રીતે સુધારા વધારા કરવાનો અધિકાર છે રાઈટ ધારાકીય અંગને જેમ કે આપણી સંસદ જે છે આપણી લોકસભા જે છે આપણી રાજ્યસભા જે છે સંસદ જે છે સંસદ જોડે સંપૂર્ણપણે અધિકાર છે બંધારણની અંદર સુધારા વધારા કરવાનો અમેન્ડમેન્ટ પાવર છે પણ એનો અર્થ એવો નથી કે એવો બંધારણીય સુધારો કરે કે જેના કારણે બંધારણના મૂળભૂત માળખા પર અસર થાય અને આવો જ વિચાર શરૂઆત થાય છે ક્યાં તો કે ભાઈ જર્મનીમાં આનું ઓરિજિન જોવા મળે છે પણ ભારતની અંદર આ બેઝર સ્ટ્રક્ચરનું ઓરિજિન કઈ રીતે આવ્યું આ તો જર્મનીમાં આવ્યું પણ ભારતની અંદર કઈ રીતે આવે છે હવે ભારતની અંદર આ જે ઓરિજિન છે એની શરૂઆત કંઈક આ રીતે થાય છે હવે થાય છે શું આપણને ખ્યાલ છે એક પ્રધાનમંત્રી ભારતના રાઇટ જેમનું નામ હતું ઇન્દિરાબેન ગાંધી એમના સમયની અંદર ઘણા કાયદાકીય રીતે સુધારા વધારા થયા એમ તો એમના પહેલા પણ થયા હતા બંધારણીય સુધારા એમના પછી પણ થયા અને એમના સમયમાં પણ થયા અને ખાસ કરીને ઇન્દિરા ગાંધીના સમયમાં કે એની આજુબાજુની વાત કરીએ તો એ સમયની અંદર જે બંધારણીય સુધારા થયા એની અંદર તમને લેન્ડ રિફોર્મ્સ જોવા મળે છે અનેક પ્રકારના પછી તમને નેશનલાઇઝેશન ઓફ બેન્ક જોવા મળે છે અબોલ્યુશન ઓફ પ્રીવી પર્સ જોવા મળે છે રાઈટ તમને ઇવન કન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ જોવા મળે છે અને એટલું જ નહીં અહીંયા આમના જ સમયની અંદર સંસદ એવો કાયદો ઘડે છે કે બંધારણીય સુધારો જે છે એ અતિશક્તિશાળી છે કે એના ઉપર ઇવન જ્યુડિશિયલ રિવ્યુ કે એ પણ એટલે કે જ્યુડિશિયલ જે છે એની ઉપર એક્શન પણ ના લઈ શકે ત્યાં સુધીના કાયદા ઘડવામાં આવે છે અને આવા જ્યારે કાયદાઓ ઘડાય છે લેન્ડ રિફોર્મ્સને લઈને ઓફ કન્સ્ટિટ્યુશનલ આર્ટિકલ નંબર જે છે આપણું એને શક્તિશાળી બનાવવામાં આવે છે આ રીતના જ્યારે કાયદાઓ ઘડાય છે તો એના પરિણામે રાઈટ તથા એક કેસ પણ ચાલે છે એ કેસ છે કેશવાનંદ ભારતી વર્સિસ ધ સ્ટેટ ઓફ કેરલા નાઇન્ટીન સેવન્ટી થ્રી રાઈટ બહુ ધ્યાનથી ભારતની અંદર કઈ રીતે આવ્યું તો કે ભારતની અંદર બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રેન જે છે આનો વિચાર ક્યાંથી આવે છે તો કે ભાઈ એના વિચારની શરૂઆત નાઇન્ટીન સેવન્ટીઝની આસપાસ કે એની પહેલાના જે બંધારણીય સુધારા થયા ઘણા બધા કાયદાકીય સુધારાઓ થયા જેમ કે લેન્ડ રિફોર્મ્સ આયા નેશનલાઇઝેશન ઓફ બેંક્સ થયું અબોલ્યુશન ઓફ પ્રીવીપર્સ થયું કન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ આર્ટિકલ નંબર થ્રી સિક્સિટી બહુ શક્તિશાળી બનાવવામાં આવ્યો એટલો શક્તિશાળી બનાવવામાં આવ્યો કે જુડિશરી જે છે એના ઉપર ડાયરેક્ટ એક્શન પણ ના લઈ શકે ત્યાં સુધી એને શક્તિઓ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે રાઈટ અને ત્યારબાદ એ જ સમયમાં એક કેસ થાય છે જે ઓળખાય છે કેશવાનંદ ભારતી વર્સિસ ધી સ્ટેટ ઓફ કેરલા નાઇન્ટીન સેવન્ટી થ્રી હવે બહુ ધ્યાનથી સમજીશું આ કેસનું જ્યારે જજમેન્ટ આવ્યું હતું ને બીજા દિવસના ન્યૂઝપેપરની હેડલાઇન્સ હતી ધી જજમેન્ટ ધેટ સેવડ ધી ઇન્ડિયન ડેમોક્રેસી રાઈટ ભારતીય લોકશાહીને બચાવનારો જજમેન્ટ આવ્યો છે કે ચુકાદો આવ્યો છે રાઈટ જજમેન્ટ ધેટ ઇન્ડિયન ડેમોક્રેસી કે ઇન્ડિયન બચાવી લીધું એવું જજમેન્ટ આ કેસની અંદર પહેલીવાર શબ્દ વાપરવામાં આવે છે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રેન બેઝિક સ્ટ્રક્ચર ઓફ કન્સ્ટિટ્યુશન રાઈટ બેઝિક સ્ટ્રક્ચરનું એક ડોક્ટ્રેન આવે છે એક સિદ્ધાંત આવે છે બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશનનો સિદ્ધાંત આવે છે શું છે આ બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન હવે બેઝિક સ્ટ્રક્ચર છે શું તમે સમજો તો એને સમજાવતા સુપ્રીમ કોર્ટ એવું કહે છે તો કે ભાઈ તમે બધું બદલી શકો બંધારણીય સુધારો કરવાનો અધિકાર આપ્યો છે આર્ટિકલ નંબર થ્રી સિક્સટી એટ આપેલો છે તો કે એમને એમ નથી આપ્યો પણ એનો અર્થ એમ નથી કે તમે કન્સ્ટિટ્યુશનના જે બેઝિક ફીચર્સ જે છે એની અંદર ફેરફાર કર દો તમે બધા ફેરફાર કરી શકશો પણ મૂળભૂત માળખાના ફેરફાર ના કરો અને મૂળભૂત માળખાના ફેરફારના સંદર્ભમાં આ જે ચુકાદો આપવામાં આવે છે એ ચુકાદો આપવા માટે એક કન્સ્ટિટ્યુશનલ બેન્ચ બેઠી હતી જેની અંદર ટોટલ તેર જજ હતા રાઈટ અને આ જે તેર જજ હતા એમાંથી આ જજમેન્ટ જે છે સેવેન રેશિયો સિક્સ એટલે કે સાત જજ જે છે એમણે એક ચુકાદો આપ્યો હતો અને છ જજનો જે ચુકાદો હતો કે છ જજ જે કહેવા માંગતા હતા એ થોડુંક વિરોધાભાસ હતું વિરોધાભાસ હતો શેની સાથે તો કે ભાઈ આની સામે રાઈટ તો એ જોવા મળે છે તો ભાઈ આ જજમેન્ટ દરમિયાન એવું પણ કહેવામાં આવે છે કે પાર્લામેન્ટ હેઝ વાસ્ટ પાવર ટુ અમેન્ડ ધી કોન્સ્ટિટ્યુશન બટ કાન્ટ અમેન્ડ ધી બેઝિક ફીચર્સ બેઝિક ફીચર્સમાં ફેરફાર કરી શકે નહીં બિલકુલ પણ નહીં રાઈટ અને બેઝિક ફીચરના સંદર્ભમાં ચર્ચા કરતા કે છે સુપ્રીમ કોર્ટ શું કહે છે તો કે ભાઈ બેઝિક ફીચર શું છે તો કે ભાઈ જેમ કે જ્યુડિશિયલ રિવ્યુ તો કે ભાઈ આ જે છે આ એક બેઝિક ફીચર છે એની સાથે છેડછાડ નહીં કરવાની રૂલ ઓફ લો આ એક બેઝિક ફીચર છે એની સાથે છેડછાડ નહીં કરવાની ફેડરલિઝમ આ એક બેઝિક ફીચર છે ડેમોક્રેટિક આ બેઝિક ફીચર છે રિપબ્લિક બેઝિક ફીચર છે પણ જોડે જોડે સુપ્રીમ કોર્ટ હજી એક વસ્તુ કે છે તો કે પણ એવું ના સમજતા કે બેઝિક ફીચર કે બેઝિક સ્ટ્રક્ચર જે છે કોન્સ્ટિટ્યુશનનું એક સ્ટેટિક એક સ્થિર વિચાર છે એ સ્થિર વિચાર નથી એક ઇવોલ્વિંગ આઈડિયા છે શું કે છે ઇવોલ્વિંગ આઈડિયા છે એ સમયની સાથે ઇવોલ્વ થશે ફેરફાર થશે કે આ આઈડિયાની અંદર તો બેઝિક સ્ટ્રક્ચર જે છે ને એ ક્યાંય પણ સ્ટેટિક નથી એ બહુ ઇવોલ્વિંગ આઈડિયા છે ઇવોલ્વ થઈ રહ્યો છે સમયની સાથે જેમ કે ફોર એન એક્ઝામ્પલ જ્યારે આના સંદર્ભમાં ચર્ચા થઈ હતી ને ત્યારે ક્યાંય પણ એમણે એવો શબ્દ નતો ઉલ્લેખ કર્યો કે ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશિયરી પણ જેવું નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન એક્ટ આવ્યો હતો ને તો એ એક્ટને નલ એન્ડ વ્હાઈટ ડિક્લેર કરતી વખતે સુપ્રીમ કોર્ટ એવું કહે છે તો કે ભાઈ આ જે કાયદો જે છે એ બેઝિક સ્ટ્રક્ચર જે છે એટલે કે મૂળભૂત માળખું જે છે એની સાથે છેડખાની કરે છે કઈ રીતે છેડખાની કરે છે તો કે ભાઈ આ કાયદા દ્વારા સુપ્રીમ કોર્ટ ન્યાયતંત્ર જે છે એની સ્વતંત્રતા ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશિયરી એના ઉપર ઇમ્પેક્ટ આવી રહ્યું છે અને ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશિયરી પર ઇમ્પેક્ટ આવી રહ્યું છે એના કારણે આ યોગ્ય નથી રાઈટ તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું અને એના કારણે આપણે નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન કેવું કર્યું હતું એ કાયદો રદ કરાવડાવ્યો હતો નલ લે એન્ડવોડ કરાવડાયો હતો અને એ એ જ કીધું કે 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 ભાઈ ભાઈ આ તો કેવું થશે કોઈ બી કાયદો ઘડીશું અને ટાઈમે જો તમે એવું કહી દો ભાઈ બેઝિક સ્ટ્રક્ચર એક ઇવોલ્વિંગ આઈડિયા છે મૂળભૂત માળખાનો વિચાર જે છે એક ઇવોલ્વિંગ આઈડિયા છે સમયની સાથે ઇવોલ્વ થાય છે તો પછી એ કેટલો યોગ્ય રહેશે રાઈટ તો આ ધ્યાનમાં રાખીશું ઓર આગળ વધતે પણ ઘણા લોકો આ બેઝિક સ્ટ્રક્ચરને ક્રિટિસાઇઝ કરે છે ક્રિટિસાઇઝ કરતા શું કહે છે તો કે ભાઈ પહેલી વાત તો બેઝિક સ્ટ્રક્ચર સુપ્રીમ કોર્ટે કીધું જ્યારે કેશવાનંદ ભારતીમાં ત્યારે ખબર પડી પણ ઓરિજિનલ જે કન્સ્ટિટ્યુશન છે એમાં તો ક્યાંય પણ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધી કન્સ્ટિટ્યુશન એવા શબ્દોનો ઉલ્લેખ જ નથી કરેલો કે આપણે હવે એવા શબ્દોનો ઉલ્લેખ જ નથી કરેલો તેમ છતાંય કે તમે હવે સુપ્રીમ કોર્ટ લઈને આવ્યું છે એટલે માનવું પડશે એટલું જ નહીં પાછું શું કહે છે આ તો કે ભાઈ ઇવોલ્વિંગ આઈડિયા છે મેં કીધું એ પ્રમાણે નેશનલ જુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન આવ્યું ત્યારે કીધું કે ભાઈ ઇન્ડિપેન્ડન્સ ઓફ જુડિશિયરી જે છે એ પણ બેઝિક ફીચરમાં ગણવામાં આવશે તો એ કેટલા હદ સુધી યોગ્ય છે એટલું જ નહીં એવું નહીંથી કેટલા જે ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકો જે છે એ પણ ક્રિટિસાઈઝ કરે છે જેમ કે એક સિનિયર એડવોકેટ છે રાજુ રામચંદ્રન રાઈટ એ પોતાના એકવાર વ્યક્તવ્યમાં બોલ્યા હતા શું બોલ્યા હતા કે ધ પાવર ઓફ અનઇલેક્ટેડ જજ બહુ ધ્યાનથી અનઇલેક્ટેડ જજિસ ટુ સ્ટ્રાઇક ડાઉન એમન્ડમેન્ટ્સ ટુ ધ Конституશન ઓન ધ બેસિસ ઓફ This ડોક્ટ્રાઇન ઇઝ એન્ટી ડેમોક્રેટિક એન્ડ કાઉન્ટર મેજોરિટેરિયન રાઈટ બહુ ધ્યાનથી સમજીશું શું કહેવા માંગ્યા છે આ વ્યક્તિ તો કે ભાઈ આ અનઇલેક્ટેડ તો કે ભાઈ જજિસ જે છે ને એ ઇલેક્શન દ્વારા નથી આવતા પણ આ કાયદો બનાવનારા જે લોકો જે છે ને જે કોન્સ્ટિટ્યુશનમાં અમેન્ડમેન્ટ કરવાની સત્તા છે જેમની જોડે બંધારણની અંદર ફેરફાર કરવાની ક્ષમતા છે જેમની અંદર એ લોકો તો કેવા છે એ લોકો ઇલેક્ટ થઈને આવે છે ચૂંટાઈને આવે છે હવે જે લોકોને લોકોએ ચૂંટીને મોકલ્યા છે એવા લોકો કોઈ કાયદો બનાવે છે અને એવા કાયદાને અનઇલેક્ટેડ જજ શું કરે છે સ્ટ્રાઇક ડાઉન કરી નાખે છે કે એને નલ એન્ડ વોઇટ ડિક્લેર કરી દે છે તો કે આ તમને એવું નહીં લાગતું કે એન્ટી ડેમોક્રેટિક છે લોકશાહીની વિરુદ્ધ છે ડેમોક્રેટિક કન્ટ્રી છે આપણે લોકશાહી દેશ છીએ લોકશાહી છીએ તો પછી લોકશાહીની જેમ વર્તવું પણ જોઈએ કે રાઈટ તો આ રીતના ક્રિટિસિઝમ જે છે એ આપણને જોવા મળે છે રાઈટ બેઝિક સ્ટ્રક્નને લઈને તો આ જે તમામે તમામ માહિતી મેં તમારી જાતે શેર કરી છે એ ન્યૂઝપેપરના આર્ટિકલ્સના આધારે શેર કરેલી છે આમ તો જોવા જઈએ જો ખાલી બેઝિક સ્ટ્રક્ચરની જે ડોક્ટ્રેન જે છે આનો જે સિદ્ધાંત જે છે રાઈટ એને જ આપણે સમજવા બેસીએ તો કલાકો નીકળી શકે છે પણ મારો પ્રયત્ન હંમેશા એવો રહેશે કે તમને દસ પંદર કે બહુ બહુ તો વીસ મિનિટની આસપાસનું એવું વિડિયો આપું કે જેની અંદર તમને કરંટ પણ મળી જાય જોડે જોડે બેઝિક આઈડિયા પણ મળી જાય તમારા કોર સબ્જેક્ટના રાઈટ એના વિશેષ તો તમને ખ્યાલ જ છે કરંટ અફેરનું આપણી બધી એક્ઝામિનેશનમાં કેટલું ઇમ્પોર્ટન્સ હોય છે આપણે વેબ સંકુલ જે છે એક એપ લઈને આવ્યું છે આ જે એપ જે છે જેનું નામ છે કરંટ અફેર પ્લસ તો હું તમને કહીશ કે એકવાર આ એપ ડાઉનલોડ કરો તમને રોજનું રોજ કરંટ અફેર મળશે તમે એકદમ અપડેટેડ રહેશો કરંટ અફેરની સાથે રાઈટ આના સિવાય વાત કરીએ તો યાર વેબ સંકુલ ઇઝ ઇક્વલ ટુ કુછ ને કુછ ન્યા રાઈટ તો અમે તમને શું નવું આપી રહ્યા છીએ તો કે ભાઈ જુઓ તમે તો કે ભાઈ ફ્રી કરંટ અફેર મેગેઝીન્સ મળશે કઈ તો કે ભાઈ વર્તમાન વિશેષ જો લો છો તો એપ્રિલથી નવેમ્બર સુધીની ફ્રીમાં મળશે જીપીએસસી થ્રી સિક્સટી લો છો તો કે ભાઈ મેથી નવેમ્બર સુધીની ફ્રીમાં મળશે પણ ક્યાંથી મળશે તો કે ભાઈ એની માટે અમારી એપ પર જતા રહો એક તો ત્યાંથી મળશે કાં તો અમારી વેબસાઇટ પર જતા રહો અમારી વેબસાઇટ પણ છે જેના પર તમે જશો તો આ ઈઝીલી તમને ફ્રીમાં મળી જશે એકદમ ફ્રી મેં રાઈટ પણ જો જે લેટેસ્ટ વાળી તમારે મંગાવી છે રાઈટ ડિસેમ્બર કે જાન્યુઆરીની જોઈએ છે તો એને ખરીદવા માટે તમે શું કરી શકો છો તો અગેન કાં તો અમારી એપ પરથી મંગાવી લો ઓર્ડર કરી દો તમને મળી જશે કાં તો વેબ સંકુલની જે અમારી વેબસાઈટ છે એના ઉપર જતા રહો ત્યાંથી ઇઝીલી મળી જશે રાઈટ તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું આના સિવાય વેબ સંકુલની અનેક પુસ્તકો આવે છે અલગ અલગ પરીક્ષા માટે તમારી તો તમે જે ઈચ્છો એ પણ ખરીદી શકો છો રાઈટ તો આની સાથે આપણો આજનો લેક્ચર આઈ હોપ કે આપને થોડીક માહિતી પણ મળી હશે અને ન્યૂઝપેપરને સમજવામાં પણ સરળતા પ્રાપ્ત થશે તો આજનો લેક્ચર અહીંયા હું સમાપ્ત કરું છું જય હિન્દ જય ભારત